ચલો ગુડ ઇવનિંગ ગુડ આફ્ટરનુન નમસ્કાર ચલો વિદ્યાર્થી મિત્રો ઓડિયો ઓડિયો ક્લિયર છે તો એક વખત જે છે કન્ફર્મેશન આપી દો પછી આપણે આજના સેશનની શરૂઆત કરવાની છે સીસી સ્પેશિયલ ગુજરાતી વ્યાકરણ અને રિઝનિંગના પ્રશ્નો જે છે મિત્રો કેવા રહેશે એના માટે જે છે સેશનની અંદર એક વખત બધા જ વિદ્યાર્થી મિત્રો કેવી તમારી તૈયારી ચાલે છે જો તમે મોકટેસ્ટ આપી રહ્યા છો તો મોક ની અંદર કેટલા માર્ક્સ આવી રહ્યા છે ક્યાં તકલીફ પડી રહી છે ચલો ઝડપથી બે પાંચ મિનિટ જે છે આપણે ચર્ચા વિચારણા કરીને પછી તો સેશનની અંદર નોન સ્ટોપ પાર્ટી ચાલવાની છે પેલા તો હવે જે છે આપણે શરૂઆત કરી એની પહેલા વિદ્યાર્થી મિત્રો ખાસ તમારા માટે જે છે તમે જ્ઞાન લાઈવ એપ્લિકેશન જે છે જો જૂની એપ્લિકેશન છે તો મિત્રો એને અનઇન્સ્ટોલ કરવાની છે બરોબર એને અનઇન્સ્ટોલ કરવાની છે અને ચલો તો આ જે છે ક્યુઆર કોડ જે છે મિત્રો એને સ્કેન કરીને તમારે જે છે એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે હવે વાત કરીએ તો અત્યારે જે છે હોલી બોરાના માનો હોલી હે એવું કઈક સ્લોગન ચાલતું હતું માર્કેટમાં તો એના આધારે જે છે આપણે સમજી શકીએ કે હોલી ઓફર છે તમને આ ડિસ્કાઉન્ટ અવેલેબલ રહેશે હવે આપણે જે છે આપણા વચ્ચે પરમ પૂજ્ય ધર્મ ધુરંધર એક હજાર અને આઠ એવા શ્રી ગુજરાતીના તજજ્ઞ શ્રી સાહેબને આમંત્રણ આપીએ કે સાહેબ વધારો અને સેશનને થોડુંક લાલ ઝંડી આપો કે લીલી જંડી અરે લીલી જંડી લીલી જંડી મારા વહાલા વિદ્યાર્થી મિત્રો ગુડ ઇવનિંગ ગુડ ઇવનિંગ ચલો હર 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 ઓડિયો વિડિયો ક્લિયર આવી રહ્યો છે ક્લિયર સાહેબ ગાડી જે છે હવે સાહેબ કોન્સ્ટેબલ જે છે આપણે નવી બેચ આપણે શરૂ કરી રહ્યા છીએ નવા આરઆર પ્રમાણે કોન્સ્ટેબલ પાયો શું છે બેચ પછી આપણે પહેલી એપ્રિલ થી શરૂ કરી રહ્યા છે ટાઈમિંગ સવારે આઠ થી સાડા બાર નોકર રોજ ના બે લેક્ચર એમાં જો સાહેબ ફિઝિકલ બુક લાઈવ લેક્ચર ટેસ્ટ પ્લાનિંગ રેકોર્ડ લેક્ચર તો એડવાન્સ રહેશે ફી 15999 છે પરંતુ તમારે એ પે નથી કરવાની અત્યારે આપણે હોલી ઓફર ચાલી રહી છે એટલા માટે આ બેચ તમને 7999 રૂપિયામાં મળશે યસ અને કોન્સ્ટેબલ જો વિદ્યાર્થી મિત્રોને ધારો સર ઘણાની વો ગાંધીનગરની તૈયારી કરવી છે ક્યાં જઉં એક જ સન્નામુ સાહેબ બધું ક્યાં મળે સાહેબ રનિંગ

બરાબર અને આ બેચની ફી છે પચીસ પાંચસો કેટલી ફી છે પચીસ પાંચસો ચલો ઓકે ચલો સાહેબ આગળ વાત કરીએ તો હવે વંદન જે છે પીએસઆઈ વંદન પણ આપણે બેચ શરૂ કરી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો એની બેચ પણ પહેલી જાન્યુઆરી પહેલી એપ્રિલથી શરૂ થઈ રહી છે એની ફીઝ મિત્રો ઓગણીસ નવસો નવ્વાણું છે પણ અત્યારે એની અંદર પચાસ ટકા ડિસ્કાઉન્ટ અવેલેબલ છે તો અત્યારે તમારે એડમિશન લેવું હોય તો નવ હજાર નવસો નવ્વાણુંમાં લઈ શકો છો ખાસ હોલી સ્પેશિયલ ફિફ્ટી પર્સન્ટ ડિસ્કાઉન્ટ છે અને પીએસઆઈની આપણે ઓફલાઈન સેન્ટર પણ બેચ શરૂ થઈ રહી છે સત્યાવીસ માર્ચથી બેચ શરૂ થઈ રહી છે તો આ ઓફિસના નંબર છે એની પર કોલ કરીને બધાની માહિતી કલેક્ટ કરી શકો છો હવે જે છે વિદ્યાર્થી મિત્રો પહેલાં લિંકને એક વખત લાઈક એન્ડ શેર કરી દો હવે જો ઘણા બધા દિવસો પછી અમે આવ્યા હોય અને એની અંદર પણ આવા સો જણા લાઈવ હોય ને આખું પેપર કરાવવાનું હોય તો કઈ રીતે પોસાય બરાબર હવે સાહેબ શરૂઆત કરીએ તો પહેલો પ્રશ્ન છે પહેલાં અરે વાહ ભાઈ વાહ પહેલો જ પ્રશ્ન તમારો જાણીતો અને માણીતો કહેવાય ભૈલા

મારી શકો છો સાહેબ ચાલો આઈ ગયો કોઈ જ નહી બોલો સાહેબ પેલા આન્સર જોવાનો આન્સર નહીં જોવો ચલો નહીં જોવો સાહેબ સાહેબ એક સ્ત્રી તરફ ઇશારો કરીને માણસે કહ્યું શું કીધું તેનો એક માત્ર ભાઈ નો પુત્ર

કોણ છે આ સ્ત્રી તો કે તેના એકમાત્ર ભાઈ તો આ સ્ત્રીનો એકમાત્ર ભાઈ બરોબર ભાઈનો કોઈ પુત્ર આ રહ્યો ભાઈનો કોઈ દીકરો એ કોણ છે તેનો એકમાત્ર ભાઈનો દીકરો મારી પત્નીનો ભાઈ તો આ માણસ જે છે સાહેબ એની કોઈ પત્ની છે એની પત્નીનો આ ભાઈ છે એનો મતલબ આ માણસનો શું થઈ ગયો સાહેબ સાડો થયો તો હવે આ જે છે વ્યક્તિ એ આનું શું થઈ ગયું સાહેબ સારો થયું એટલે હવે આની જે પત્ની હતી તો હવે આ વ્યક્તિ માટે જગ્યા ગોતી પેલા ચલો જગ્યા જે છે આપણે એડજસ્ટ કરી લઈએ હવે હવે આ જે વ્યક્તિ છે એ કોણ થયો તો આ માણસ માણસની પત્ની પત્નીનો ભાઈ આવી રીતે સેટ થયું બધું જ જે છે મિત્રો સેટ થઈ ગયું જુઓ માણસે સ્ત્રી તરફ કર્યો તેના એકમાત્ર ભાઈનો પુત્ર કોણ મારી આ માણસ છે ને માણસની પત્નીનો ભાઈ એટલે હવે આ સ્ત્રી કોણ કહેવાય તો કે આના સસરા સસરાની બહેન થઈ સસરાની શું કહેવાય પેલા બહેન કહેવાય

ભાઈ બહેન કહેવાય એટલે આમાં આન્સર કાકી ટીક કરાય ના કાકા ટીક કરાય ના માતા ટીક કરાય ના તો શું આવે આમાંથી કોઈ પણ નહીં પતી ગયું વહેલા આન્સર સો ટકા તમે જે કહી રહ્યા છો એ જ છે ભાઈ જ કહેવાય પણ ભાઈ તો છે જ નહીં આપણે ગણાય આપીએ ચલો વીણા છે એક છોકરી તરફ ઇશારો કરે છે છોકરા તરફ ઈશારો કરે છે ચલો આ એક છોકરો છે શું ઈશારો કરે છે કે તે એટલે આ વ્યક્તિ કોણ છે મારા દાદા તો વીણા કોને દાદા કે એના પિતા પિતાના પણ પિતા હોય એટલે આ વીણાના શું થઈ ગયા દાદા દાદાનો એકમાત્ર પુત્ર એટલે વીણાના પિતા એમના પિતાનો પણ આ પુત્ર છે તો આ એમનો દીકરો આ એમની દીકરી એટલે આ બંને કહેવાય ભાઈ બહેન કહેવાય

સાહેબ એક રૂઢિપ્રયોગ એમના સીસી ની પરીક્ષામાં અવશ્ય હશે સો ટકા સારા એવા તૈયાર કરીને જવા સાહેબ ક્યાંથી તૈયાર કરવા છોકરા રૂઢિપ્રયોગ ક્યાંથી તૈયાર કરવા તો પેલા હું હંમેશા કઉ છું કે તમે તૈયારી ચાલુ કરો તો ધોરણ બાર થી કરો ધોરણ બાર ની બુકમાં જેટલા રૂઢિપ્રયોગ આપે સાહેબ એક દિવસ ખાલી બાર અને અગિયાર માં જેટલા રૂઢિપ્રયોગ આપેલા છે બરોબર એક જ દિવસમાં થઈ જાય સરસ એક દિવસથી વધારે ટાઈમ ના લાગે સાહેબ

બેસી જવું એટલે સાહેબ પચાસ ટકા તો પેલી વખત વાંચે યાદ રહી જાય બાકી જે છે એક બે વખત રીડિંગ એટલે બધું કામ થઈ જાય નું કામ છે હંડ્રેડ પરિણા નો પરિચય કરાવતા મોનિકાએ કહ્યું લા લિયા તે મારા પિતાની એકમાત્ર દીકરીની એકમાત્ર દીકરી છે તો તમારે આન્સર જે છે કહેવાનો છે રીનાનો પરિચય કરાવતા મોનીએ મોનિકાએ કહ્યું મારા પિતાની એકમાત્ર દીકરીની એકમાત્ર દીકરી છે તો ધારો કે ચારમાંથી આન્સર નથી આવતો તો સંબંધ શું આવે છે તમારે કહેવાનું છે કેમની દીકરી થાય છે પૌત્રી થાય છે શું થાય છે એ તમારે જણાવવાનું છે એક્ઝેક્ટ આન્સર જોઈએ ચલો એક પણ નહીં પેપર ફૂટી ગયું છે પણ આન્સર શું આવે આન્સર તો જોઈએ છે ને પેલા આન્સર શું આવશે એ આપણે જોવાનો છે ચલો પેપર લીક થઈ ગયું પેપર લીક થઈ ગયું હા ભાઈ હા આન્સર એક્ઝેક્ટ જોઈએ બરોબર રીનાનો પરિચય કરાવતા મોનિકા કહે છે આ રી મોનિકા એ જે છે કોનો પરિચય કરાવે છે રીના પહેચાન મારા પિતા એટલે મોનિકા મોનિકાના પિતા ની પિતાની એકમાત્ર દીકરી એટલે આ મોનિકા પોતે જ મોનિકાના પિતાની એકમાત્ર દીકરી હવે શું થયું ભાઈલા તો રીના નામની જે વ્યક્તિ છે એ મોનિકાને શું કહીને બોલાવે એ તમારો જવાબ થાય તો રીના નામની વ્યક્તિ મોનિકાને શું કેસે જે છે આખા ચેપ્ટર ની અંદર રામબાણ ઇલાજ સાહેબ ડખો બધાને અહિયાં જ છે એટલે હંમેશા બીજા નંબર નો વ્યક્તિ પહેલા ને શું કહીને બોલાવે એ જ તમારો જવાબ થાય

સાહેબ ચાર વર્ષ પછી રાકેશ ની ઉંમર પૂછી બધા ચાર વર્ષ પછી હોય સાહેબ ચાર વર્ષ પછી રાકેશ બાર નો હોય તો હાલમાં આઠ નો હોય સાહેબ ચાર વર્ષ પછી તેર નો હોય તો હાલમાં નવ ચાર વર્ષ પછી ઓગણીસ હોય હાલમાં પંદર ચાર વર્ષ પછી અગિયાર હોય તો હાલમાં સાહેબ સાત સાત સાહેબ રાકેશ તૈન ના ઘડિયામાં આવે કે નહીં તો તૈન ના ઘડિયામાં આ એ નો આવે ને આ એ નો આવે કેન્સલ સાહેબ આ બે માંથી રાકો હશે હવે કીધું રાકેશ

એક સાથે બે ઘોડે ન ચડાય જવાબ શું આવશે આ જે છે ઓલા પિક્ચર જોયેલા છે ને જૂના જમાનામાં જે દેવગણ બે ઘોડા પર ચડીને આવતો હોય એટલે આ જે છે બનાવી દીધું લાગે છે ઓ અમને એક સાથે એટલે એક નું નામ અને બીજા નું કામ એક હાથે બે તરબૂચ નહીં ઉચકાય કણા કે સાહેબ હું તો એક હાથમાં ચાર તરબૂચ ઉચકું કે ચલો હસુ ને લોટ ફાકો એ બે ના ચાલે એક મ્યાન માં બે તલવાર નો હમાય હસુ ને લોટ ફાકો આ સાહેબ આ મને આ બંને ડોચા લોચા આ બંને લાગે હો સાહેબ

ધારો કે હું કામ કરું તો હું જ આગળ આવું આગળ એનો મિનિંગ એક જ કામ કર્યું તો બે જણા બે ઘોડે ચડે નામે બન્યું કામે કર્યું પણ નું નામ અને નું કામ તો હું કામ કરતું હોય મારું નામ બને

એનો દીકરો દીકરાના દીકરાને શું કહેવાય લા પૌત્ર કહેવાય ઓપ્શન નંબર ડી તમારો જવાબ ડી બહુ ઘણા લોકો દાદા ટીક એલા મને ખબર હતી અહીંયા સાહેબ લોકોને કન્ફ્યુઝન જ આવે છે કે એક્સ ને વાય ને હું કહું છું કઈ જ જની આંખું બંધ કરીને બીજા નંબરનો વ્યક્તિ પહેલાને શું કહીને બોલાવે એટલે ધારો કે આ વાય નંબરનો વાય નામનો વ્યક્તિ છે એક્સ ને બૂમ પાડવી શું કહેશે ઓય પૌત્ર અહીંયા

પહેલા તમે આન્સર આપી દો પછી જે છે હું ઉપાડી લઉં આળો પ્રશ્નને જીગર સર ઉપાડી લીધો એલા પ્રશ્ન તો હવે તમે તો ઉપાડી લો જિગર સરને ક્યાં પરીક્ષા આપવાની આપવાની સાહેબ હા તો ઠીક છે નક્કી એક સીટ ભાઈ તમે લઈ જાઓ છોકરાઓને સી ગઈ રહ્યા છે સી ગઈ રહ્યા છે સી આવી રહ્યો છે સી હવે સાહેબ સૌથી પહેલા આને આમ ઓપન કરો આમ ઓપન કરો સાહેબ આની અંદર બે જ કોન્સેપ્ટ ચાલતા હોય જો તમને સાહેબ વોટર ઈમેજ અને મિરરી આ બંનેની જે છે જ્ઞાન છે તમારું કામ થઈ જશે હવે પહેલી વસ્તુ સાહેબ અહિયાં છે શું ચોરસ તો અહિયાં આમ ઓપન કરો જ્યાં જાવ ત્યાં સાહેબ ચોરસ જ આવે તો અહિયાં ચારે ચાર ચોરસ તમે કો આવડે ના આવડે શું ફરક પડ્યો તમને વોટર ઈમેજ ના આવડે મિરર ઈમેજ ના આવડે ફરક શું પડે ખાલી થોડું કોમન સેન્સ વાપરવાનું છે ચારે ચાર ચોરસ આવે આ શક્કરપારા છે તો શક્કરપારા જ રે શક્કરપારાનો ચોરસ નહીં કરવાનો ભૂખ લાગીયો તો ખાઈ નહીં જવાનું ગણંતેવું કે ભૂખ લાગી લે ને બે શક્કરપારા ખાઈ જઉં હા ઘરે આવશો હો પાછા ચાલ ઓપ્શન નંબર સી આકૃતિ વાળા તો સાહેબ આવી રીતે દુડાળીએ આપણે હજુ એકાદો આવે તો પાછું એમને બતાવી દઉં પહેલા તમારો આવ્યો ભાઈ ઓય શબ્દો અને તેના સમાસોના જોડકા કયો વિકલ્પ ખોટો છે કયો વિકલ્પ ખોટો ગીધો છે વાત નાકુ મધ્યમપદ લોપી સમાસ થાય સોનામોર ધ્વંદ્વ સમાસ થાય

સમજી લઈએ તો પંચ્યાસી માંથી તમને એવું છે કે સિત્તેર પ્લસ લાવી શકો છો તો હવે જે દસ દિવસ કે બાકી રહ્યા તમારે એને ઇંગ્લિશ જ કરે કારણ કે સિત્તેર આવે ઇંગ્લિશમાં પાંચ પંચોતેર થવાના છે બરોબર હા

મને ખબર નહી પેલા સાહેબ નામ તો નરેન્દ્ર મોદી સાહેબ વિડીયો જો ધ્યાન રાખજો સાહેબ ધ્યાન રાખજો યસ ચલો દસ કદમ જોઈ લો સાહેબ હવે સાહેબ આ પ્રશ્ન આવ્યો ઘણા લોકો જે છે ચકરા ખાય હવે ઉડાડતા શીખવાડું સાહેબ હવે સાહેબ આ બંને માં બદલે એ જો ઈ આયો આર આયો એલ આયો સાહેબ એ એજ રે સ્મોલ ના થાય ગયું આટલું જ જોવાનું અહિયાં બાકી કઈ ઘણા લોકો જાય ઈ તો આમ લખે

પણ 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 ભાઈ તમારે એવું નહીં કરવાનું આ તો કેવું સાહેબ અમને શોર્ટકટ ના આવડતી હોય કારણ કે હું રીતનિંગ નો સર નથી હા બરાબર સાહેબ ના શોર્ટકટ આવડતી હોય

હવે જુઓ સાહેબ આ સંતા કુકડી કહેવાય સાહેબ આ આકૃતિ જે છે સાહેબ આ જે આકૃતિ દેખાય છે ને એક્ઝેક્ટ આવીને આવી આ ચારમાંથી માંથી એકાદામાં છે ભાઈ મન ગઈ સાહેબ બરોબર એની અંદર જોવા જાવ ને તો આ થોડીક ધજા જેવું કહેવાય ને આપણે તો દેશી ભાષાવાળા જો શક્કર પારો ધજા ની બધું ચાલે ભાઈ આપણે આમાં તો આ ધજા જેવું અહિયાં સાહેબ નહીં લાગતું ફિલિંગ અહિયાં નહીં આ હીલો ધજા ધજ આવી ગઈ સર્કલ આવી ગયું પૂરું થઈ ગયું ઓપ્શન નંબર સી અને કહેવાય વેલા વિઝ્યુઅલ રિઝનિંગ હા ડિફિકલ્ટ સમ લાવો આવશે મારા ભાઈ આવશે આમાં સાહેબ શું ડિફિકલ્ટ કરવું મને કહો તો સાહેબ આકૃતિની અંદર એવી એમ હા સાહેબ ઉભા રહો એવી એવી આકૃતિ બનાવવાની કોણ ખબર જ ના પડે એમ એટલે એવી નો જે પૂછા છે કરો ને ભાઈ શાંતિથી રાઈટ રાઈટ હાલો આગળ જઈએ બારમાં પ્રશ્ન ચાલો નેક્સ્ટ સાહેબ આની અંદર જે છે ને ગુજરાતી બહુ આને કરતા સાહેબ અલંકાર પુષ્પ થાય ધનુષ્ય થાય કામદેવ થાય કે કામણ થાય ચલો જવાબ આપીશું આપણે

આપણે જે લઈએ ને આ અગિયાર માર્ક બાર માં ની અંદર આપેલો શબ્દ યસ વેરી ગુડ સર બરાબર ચલો યસ રાઈટ છે ચલો ત્યારે આગળ જઈએ ચલો સાહેબ અહિયાં જે છે તમે જોવાનું છે સાહેબ શાંતિથી જે છે નિહાળો અહીંયાથી આકૃતિ પૂર્ણ કરવાની છે પેલા અહિયાં કઈ આકૃતિ આવે બસ સાહેબ કહી દઉં તમે ના પાડો ક્યાં સેટ થયેલા હા કોણ છે પેલા ડિફિકલ્ટ સમો બકા તું જવાબ તો આપ પેલા ભાઈ ભારે પ્રશ્ન હોય કે સેલો પ્રશ્ન તું જવાબ આપ બગા અમને ભારે નથી આવડતું ને છોકરાઓને જે છે ભારે શીખવાડવું પણ નથી જેટલું જરૂર છે એટલું બરોબર છે એટલે સાહેબ તમે જે છે ને શેતાણી દિમાગ વાપરી આવી લાઈન આવે એક કે હા આવી લાઈન અહીંયા હતી હા આ લાઈન નથી અહીંયા આવી આટલી દૂર તો કહેવાય નહીં અહીંયા છે તો અહીંયા આવા બધા ત્રિકોણ છે નહીં અલા આ જીગર સરે આવું વાપર્યું હા બરોબર જીગર સર કે સાચું એ તો બી ઓપ્શન બદલી નાખે પણ એમાં તો લાવત જ એને ગમે એમ કરે બરોબર એક આ લાઈન જો સાહેબે તમને એ શીખવાડ્યું કે લાઈન જોઈ મે આ લાઈન હતી એવું એક માં દેખાણવા બનને માં હતું પણ અહીંયા ત્રિકોણ હતા એવા ત્રિકોણ નથી બાકી ત્રણ ત્રિકોણ સેટ થઈ ગયા આમાં શું આવે પેલા ના ભાઈ રીઝનિંગ નહીં આવડ્યું આપણને સાહેબ મોદી સાહેબે આપડા વખાણ કરી હા તો હવે સેન્ટ્રલ ની અંદર રીઝનિંગ ભણાવવા માટે આપણે જે છે અમને દિલ્હીમાં માં રીઝનિંગ ભણાવવા માટે બોલાવશે સાહેબ એમને એક વિનંતી છે અમારે છે બિહાર માં જરૂર પડે ઉત્તર પ્રદેશ માં જરૂર પડે તો હવે સાહેબ બોલો હવે આ પ્રશ્ન બોલો આ પ્રશ્ન ને આપડે બોલો આપડે નહી ગણવાનો જીગર સાહેબ હા

પછી એવું નઈ કે આનો અડધો અડધો ગોળ ગોળ નેનો નેરો વડાપાવ બનાવેલો એવું નઈ કરવાનું કે બરાબર હા ટુકડા ચાલો જો આઈ ગયો ડી જીગર ને બે માર્ક રીઝનિંગ મળે છે બરોબર યસ પીએમ ગુજરાતી છે અને એમાંય પા વાત સાચી સાહેબ ડિમાન્ડ વધતી જાય જો હા જો ગુજરાતી દેશો સેન્ટ્રલ માં પણ ગુજરાતી ભાષા જોઈએ ચાલો ચાલો આગળ નીચે આપેલ સમાનાર્થી શબ્દોની સાચી જોડીનો યોગ્ય ક્રમ દર્શાવો અહિયાં નવ્વાણું એક આવડી જાય એટલે બધી ખબર પડી જાય હા થોડી જગ્યા ઉપર જાય છે જો સાહેબ મને તો એવું લાગે છે જો પેલો આવડે ને તો સી માં છે ડી ઈ સી હા સાહેબ બીજું આવડે ને તો ખેલ ખતમ જો સાહેબ ઈ ડી ઈ સી ડી અને આવડે આવડે સાહેબ બીજું આવડે એટલે પૂરું એ આવડે જ બરાબર આ ભાઈ ચલો ચલો આપણે તો આમાં જય માતાજી જય પેલા સિંહ છે સિંહ ને હવે શું કેવાય સિંહ એટલે અહી હરી જમુદ બનાય અહી એટલે બીજા માં ડી સાહેબ આપણે ઓપ્શન નંબર સી ટીક કરવો છે બોલો ખબર નહી હોય સાહેબ હાચો પડે નહીં આપણે આ તો જે છે ખાલી શીખી રહ્યો છું હવે ખબર નહીં આવે ચલો એ એ આવડે જ સાહેબ મોટા ભાગના વિદ્યાર્થીઓને સાહેબ સી એ કહી રહ્યા છે પંદરમાં એ કહી રહ્યા છે એટલે મારું ખોટું એવું લાગે છે સાહેબ મને ફિલિંગ આવી રહી છે હા સલા આમ તો સાચી વસ્તુ હો સાહેબ સિંહ અને હરી મને હવે લાગ્યું કે હારું થોડું મેં વિચાર્યું તો સારું હતું સાહેબ હે ને ચલો ચલો જવાબ કહીએ એ આવ્યો હવે મને ખબર પડી નરસિંહ અવતાર જે કહીએ છીએ હરી બરોબર એટલે પછી મને લાઈટ ગઈ કે મેં કહ્યું આ મેં ખોટું કર્યું અને આમાં કેવું છે ખબર સાહેબ એક વસ્તુ શું હોય તમારે ચેક કરવું હોય તો કરજો કઈ વસ્તુ ખબર નાઇન્ટી એક વસ્તુ ફિટ કરજો મગજમાં

કેવું છે હા કઈ વાંધો નહીં એક પછી ગયા મારા કઈ વાંધો ની બીજી વખત કવર કરીશ આ તો હું કઉ છું વિદ્યાર્થીઓને ભણાવતા ભણાવતા આને યાદ રાખી જ લેવાનું જો ટપકું ટપકુ આયોગી હોય એવું ને સાહેબ આ ટપકા વાળું છે ને અહી આવી રીતે લખો ને સાહેબ તો આનો અર્થ સાફ થાય પણ તમે અહી આવી રીતે લખો છો અહી રસ્વ ઈદ ગુ પાછું હાલો તમારો માઇક બંધ હતો એવો જ મે બંધ કર્યું તમારો બંધ ના હું નઈ કહો મન પેટ થોડી હાલો ભાઈ હાલો 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 મારું માઈક છે હાલો હાલો એક મિનિટ બંધ કરો જો તો હાલો હા ચાલુ લે હા ઓકે હાલો 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 ચલો અવાજ આવ્યો હવે સાહેબ જે બોલ્યા હતા એની વાત કરીએ પહેલા કે ભાઈ અહી લખેલું છે મતલબ કેવાય સાપ અને જો પાછળ હોય ને ટપકું લાગે તો આ આ જગ્યાએ આવી આવી વાત કરી હતી ગયો ચલો સાહેબ આગળ વધીએ હવે સાહેબ પાછું મજાની ગેમ આવી ગયું સાહેબ મજા મજા આવી ગઈ પાછી મને તો મજા આવી ગઈ સાહેબ આવા દાખલા હોય એટલે દિલ ગાર્ડન ગાર્ડન થઈ જાય સાહેબ હા સાચી વાત

ચાલો બી આવે કે નહીં વાહ ભાઈ વાહ સાહેબ છોકરાઓની તૈયારી જબરજસ્ત છે સાહેબ આ વખતે સીસી નું પેપર આપશે ને ભાઈ છોકરાઓ કહેશે કે અમે ખાલી ખોટો લોડ લીધો હતો અમને ખાલી ખોટો લોડ લીધો તો એવી ફિલિંગ આવશે સાચી વસ્તુ છે સો ટકા સર ચાલો નેક્સ્ટ ની વાત કરીએ પેલા કાગળ ને ભેલા જો પહેલા એ ફોર સાઈઝ નું કાગળ છે આમ ફોલ્ડ કરવાનું પછી આમ ફોલ્ડ કરવાનું ઓપન હવે ઓમસ થાય ને ઓમ થાય જોઈ લો પેલા ચાલો ભાઈ જવાબ કેજો ફટાફટ જવાબ કે આમ ઓપન કરો સાહેબ અહિયાં આવે હમ આમ ઓપન થાય તો આ બંને બાજુ આવવાના છે મતલબ આ બાજુ જવાનું છે જેવું આ છે એક્ઝેક્ટ એ બાજુ થઈનું પૂરે ચાર એકમાં છે ફૂનામાં ના જાય હવે સાહેબ કઈ ના ખબર પડે ને તો એટલી ખબર પડે એક ટપકાના ચાર ટપકા થાય એક ટપકું વચ્ચે હોય તો વચ્ચે નથી વચ્ચે નથી વચ્ચે નથી વચ્ચે એક માં જ છે વચ્ચે એક માં જ ટપકું છે બાકી કોઈ જગ્યાએ ટપકું એ નહી લો ચાલો આગળ વાત કરીએ નકેસ્ટ લાઘવ નો વિરોધી ચલો જવાબ આપો ફટાફટ જીગર સરમરા ખાઈ રહ્યા છે હમ બરોબર હા અમને એવું હતું કે સાડા આઠ નો છે પણ આઠ વાગ્યામાં એક મિનિટ બાકી હતી ત્યારે કવું પડે આઠ વાગ્યા નું લેક્ચર છે

ચલો આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ ચલો હીલ છે હેડ છે હેલ્થ છે હિપ છે હીટ છે અહીંયા તમારે જોવાનું છે મિત્રો આપેલ શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવવાના છે બરોબર શબ્દકોષના ક્રમ પ્રમાણે ઇંગ્લિશમાં ગોઠવવાના છે એ બી સીડી પ્રમાણે તો પહેલાં તો જુઓ એચ 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 ઇ એ એ અને એ હવે તો કે સાહેબ અહીંયા એલ છે અહીંયા ડી છે અહીંયા એલ છે અહીંયા ટી છે અહીંયા પી છે ગમે તે કરો તો ટી વાળો સૌથી છેલ્લે જ આવે બરોબર અથવા તમે સાહેબ અહીંયા જો ડી વારો પહેલા આવે પહેલો ત્રીજો બંનેમાં સરખા છે પછી જ પી વારો આવે એટલે ચોથો અને પાંચમો ઓપ્શન નંબર ડી તમારો જવાબ ઓપ્શન નંબર ડી એલ હા અહીંયા જો એલ હતો ડી છે એલ છે પી છે અને ટી છે એનો મતલબ સૌથી પહેલા ડી વાળો એટલે બીજા નંબરનો આવે પછી જો એલ વાળા આવે પહેલો ત્રીજો તો બે થી શરૂ થતા હોય એમાં પહેલો ને ત્રીજો બધામાં સરખા જ છે તો ચોગડાને પાંચડામાં પહેલો પી જ આવે પછી ટી આવે એટલે પાંચમો છેલ્લે જ આવેલા પતી ગયું અથવા તમે આવું સમજીને ચાલી આવો ને તો પણ ચાલે બગડાથી શરૂ થાય પહેલો લેટર બગડો છેલ્લે પાંચડો આવે તો બે અને પાંચ વારો એક જ હતો તો પણ તમારો જવાબ આવી જાય તો પણ તમારો જવાબ આવી જાય એબીસીડી તમને ખાલી શીખવે છે બીજું કંઈ નથી પહેલા આની અંદર ચલો આગળ વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ ચોક્કસ કુળ ભાષામાં સાહેબ ખતરનાક પ્રશ્ન છે ખતરનાક પ્રશ્ન છે કે આ જે છે લખવો જ પડશે લખીશ તો એમને ખબર નહીં પડે બહુ મસ્ત મજાનો પ્રશ્ન છે સાહેબ નવી પેટર્ન એટલે જબરજસ્ત પેટર્ન જે છે આઈ છે ગયા વર્ષે હમણાં એમટીએસ ની એક્ઝામ ગઈ એમાં સાહેબ આ સ્વરૂપનો દાખલો દેખાણો હતો ચલો પાંચ ચાર નવ સાત બરાબર જી યુ એન કે એનો કંઈ કોડ છે વન નાઇન થ્રી ફાઈવ અને હજુ પણ ઓહો એચ એસ જી એ એનો કંઈક કોડ છે ફોર થ્રી ટુ સિક્સ ને તમારે જી કે એ આનો કોડ શોધવાનો છે ચલો મિત્રો આન્સર

ચલો પણ અહીંયા એચ પણ છે એટલે એચને જે છે થોડુંક ધ્યાનથી સમજવું પડશે હવે જીની વાત કરીએ તો અહીંયા જે છે આ બંનેમાં જી આપેલો છે બીજો કોઈ લેટર કોમન નથી જી માટેની વાત કરો તો બંનેમાં કોમન જે છે ત્રણ અને ત્રણ તો જી માટે થઈ ગયા ત્રણ હવે સાહેબ ગેમ પલટાણી અહીંયા એચ અને એ અહીંયા પણ એચ અને એ બે લિટર કોમન છે જો સાહેબ બગડો બગડોને છગડો દેખાય છે ત્રણસો બાવન છે નહીં પછી આન્સર કયો સમજવો પડે મારે બે નો કોડ એનો કોડ મારે છ સમજવાનો ઘણા લોકો તો ક્યારના સી કહી રહ્યા હતા બરાબર બધાનું મોએ મુએ થઈ ગયું વેલા તો અહીંયા આવી રીતે કોમન નીકાળીને તમારે જવાબ લખવાનો છે ઘણા લોકો સાહેબ આમાં સમજ્યા શું એચ એટલે આઠ એ એટલે બે ડબલ્યુ એટલે એક પાંચ કે એટલે છ પૂરું થઈ ગયું કે એમ પૂરું ના થાય એમ તો આપણે પતી જઈએ ભાઈ લ મસ્ત મજાનો પ્રશ્ન હતો સાહેબ મજા આવી ગઈ ની અંદર આવો પ્રશ્ન હતો સાહેબ પહેલી વખત જે મારે મે પેલી વખત જે છે નું પેપર જોયું ત્યારે જે છે મગજ ચક્રવે ચડી ગયું મેં તું આ શું પૂછી લીધું પછી ખબર પડી કે આ તો કઈ હતું આપણે પેલા ત્રણ ત્રણ વાળા પૂછા છે ને

આ શું રે આના તો નવી પરણેલી સ્ત્રી કહેવાય એવું દર વખતે જરૂરી ના હોય કે નવી પરણેલી સ્ત્રી હોય ઓઝલમાં જ રહેતી હોય એમ એવું જરૂરી ના હોય ભાઈ ચલો એટલે આને કાઢો એને કાઢ્યો એટલે આને કાઢો હા હવે તમારી જોડે બે વધ્યા જનાનો કાક વંધ્યા કાક વંધ્યા કોને કહેવાય સી ખબર હવે ચલો

હવે જે છે આપણે શરૂઆત કરવા જઈએ તો જો એકસો સત્તર ત્રેપન માંથી બસો છે એવું વિચારો દોઢસો ના બસો વિચારો પચાસ નો વધારો થાય એટલે ત્રણ અને બે તમે કહી શકો ઓગણપચા નો વધારો થયો ધરખમ અહીંયા બે માંથી જુઓ તો એ અહીંયા ઓગણપચાસ નો વધારો થયો બસો ના ત્રણસો થયા ઓગણપચાસ નો વધારો આન્સર નંબર ડી આવે ડી આવે ને ડી જ આવે એ વાળા લોકો થોડુંક જે છે ધ્યાન થી સમજો ખાલી અહિયાં ઓગણપચાસ નો વધારો થઈ રહ્યો છે બસ આટલું જ માં રાખવાનું છે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ તો માતાઓ પતિઓ અને પુરુષો આનું જવાબ આપી રહ્યા છે સી જવાબ આપી રહ્યા છે ચલો સર નો જવાબ મેચ થાય છે કે નહીં તમારા જોડે ક્વેશ્ચન નંબર ટ્વેન્ટી થ્રી તમારે જવાબ આવી રીતે આપોલા કેમ તમને જોર આવે છે

અને એવું પૂછ્યું કે કર શું બનાવો ભાવે બનાવ તો વિદ્યાર્થી મિત્રો આ વાક્યનું જ્યારે તમને ભાવે બનાવવાનું કેમ ત્યારે તમારા અંદર તમને જે કર્માં આપ્યો એને કાઢ નાખવાનું આટલું ખાસ કરવાનું એટલે તમે જ્યારે આને લખોને હું તમને ભાવે બનાવતા શીખવાડું લેવો આનો રાઈટ આન્સર તો આ જ આવશે ધ્યાનને લેજો સમજવાનો પ્રયત્ન કરજો આ રીતે જગદીશે અરેશ જગદીશથી

જગદીશ થી પતંગ ઊંચી કરાવી પણ આ કર્મણી છે કર્મણી ભાવે હા સર સાહેબ સિમ્પલ વસ્તુ છે કર્મણી અને ભાવે એક જ તફાવત છે કે કર્મણી વાક્ય હંમેશા કેવું હોય સાહેબ અને ભાવે વાક્ય હંમેશા કેવું હોય અકર્મક હોય એટલે ભાવે માં જવું હોય તો કર્મને ઉડાડવાનું કર્મ ઉડાડવું પડે પેલા કર્મ ને કેવાનું ભાઈ તું જા ઘર ભેગો તારા સિવાય નો ઓપ્શન અમારે જોવાનો પણ આ લોકો બહુ ઉસ્તાદ થઈ ગયા સાહેબ ઓપ્શન એ આ મૂકવાનો ઓપ્શન ડી આ રહ્યો એટલે આપણે તો એક જ વસ્તુ શીખ્યા તમે વિદ્યાર્થીઓને પૂછવું હોય તો પૂછજો ખાલી યસ એક જ વસ્તુ શીખ્યા છીએ શું ખબર સાહેબ ખાલી થી થકી વડે દ્વારા લગાઈ દે 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 ઠોકમ ઠોક હોલસેલ પણ અહીં જોવાનું તમને શું પૂછ્યું છે કર્મણી પૂછ્યું છે ભાવે પૂછ્યું છે એટલે રાઈટ આન્સર આનો આ આવશે પણ ભાવે પૂછ્યું હોય ને તો આ આવે યસ બરાબર ધ્યાને લેજો

જે છે ઓ છે એમ છે ઓ છે એટલે બધા લેટરમાં બે ત્રણ તો તમારે ગણવા પડશે યસ બરોબર હવે જે છે અહીંયા તમારે ધ્યાન માં રાખવાનું છે ટી તો પહેલો ફાઈનલ છે ભઈલા બીજો લેટર જો ક્યુ છે વી છે આ રહ્યો ક્યુ આ રહ્યો વી 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 એટલે કે આવે ટી કે આ બંને કેન્સર ડબલ્યુ ની જોવાનો જે અને સાત દસ અગિયાર અહીંયાથી જઈએ તો અગિયાર વાયમાં અગિયાર ઉમેરો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર એટલે શું આવે ભૈલા જે આવે જે પતી ગયો જવાબ વારવા

બીજા બોક્સ માં એટલે ગામડા વાળા લોકો લંગડી દાવાનું એક ઘર બીજા ઘર માં જવાનું એટલું ધ્યાન રાખવાનું મારું ઘર એટલું પગ નહી મૂકવાનું બાજવાનું થતું ચલો

અને આર્યો ના ડાયરેક્ટ લખવો પડે સાહેબ આને વિશિષ્ટ સંધિ કહેવાય વિશિષ્ટ ઓલું કવિ છૂટછાટ લે હા યસ કવિ છૂટછાટ લે એવી સાહેબ ધારો કે સમજાવું વિદ્યાર્થીઓને હવે જોજો મોટા ભાગે નિયમ કેવો કે ખબર છે તમે ધારો કે સમ લખ્યું હોય ને અને પછી તાન આવો તાન તો આરોયો મો જે છે ને એ એના આગળના અક્ષર ઉપર અનુસ્વાર થઈ જાય એટલે આરોયો શું બને ખબર સંતાન આવું બને યસ બરાબર પછી ધારો કે તમે આવું લખેલું હોય સમવત્તા સમવત્તા બંધ બંધ તો તમે આના ડાયરેક્ટ કરી સાહેબ અહીંયા આના આની ઉપર અનુસ્વાર સમ બંધ પણ આવું શીખી જાય છોકરો પછી એવું આવે જોવા સમવત્તા કૃત એટલે એ શું કરે ખબર ને સાહેબ સની ઉપર અનુસ્વાર પૈકૃત લખ ના સંસ્કૃત અહીંયા ઘરનો લાવો પડે આરો કવિ છૂટછાટ લેવો આ વિશિષ્ટ સંધિ કહેવાય સાહેબ ધારો કે જોવા સાહેબ અહીંયા લખીએ આપણે સમવત્તા કૃતિ સમવત્તા કૃતિ તો જોવા સાહેબ અહીંયા ઘરનો લાવો પડશે સંસ્કૃતિ આ લાવો ક્યાંથી તો આને વિશિષ્ટ સંધિ કહેવાય છે આ વિશિષ્ટ સંધિ હોય ને યાદ જ રાખવી પડે

ડન છે ચાલો યસ યસ વેરી ગુડ હવે આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ નેક્સ્ટ ક્વેશ્ચનની ચર્ચા વિચારણા કરીએ સો એકસો એક અઠ્ઠાણું એકસો સાત અને એસી સિરીઝની વાત છે આ સિરીઝ પૂરી કરવાની છે પહેલા તો સિરીઝમાં શું થાય વાહ 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 સાહેબ હું ડાકોરના મેળાની મુલાકાત લેવાનો છું વાહ ડન ડન લેવાસુદ પૂનમ ના રોજ હા આવા ટૂંક સમયમાં આવશે સાહેબ કાલ નઈન પરમ દિવસે છે કદાચ તો હોડીન દિવસે ગોડીન દિવસે શું બે દાડો આટો મારી આપડે પરીક્ષા રાખીને આટો મારવાનું કલાક માં આવી જવાનું આ તો મેળો ચાલે પંદર દાડ આપડે આઈએ તરી દાડા કેમ કે પંદર દાડા થાકુ ઉતારવાનું નહીં કે પાછો હજુ ચલો આન્સર સાહેબ સો માંથી એકસો એક થાય એક નો વધારો થયો એકસો એકવાય સાહેબ ત્રણ નો ઘટાડો થયો ડાકોર ના છે ને જતીન ગઢવી માં પુનમ પચીસ તારીખે છે આઈ ગયું ને આપડે તો બે દાડા હોળી છે સાહેબ અહિયાં સ્ટુડિયો છીએ બધું હોળી જ છે ચલો અઠાણું માંથી એકસો થયા તો કેવાય નવ નો વધારો એકસો સાત માંથી એસી થયા તો કેવાય સીસ નો ઘટાડો એક ચાલે છે એકસઠ કરવાના પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ મજા આગળ જઈએ ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન એ સાહેબ હું બે થોડુંક અહિયાં જે છે છોકરાઓ ને દેખાય ચલો અહીંયા જે છે સંખ્યા વીસ છે આ પાંચ છે આ ચૌદ છે આ અઢાર છે આ ઓગણીસ છે આ દસ છે આ એકવીસ છે અને બીજી તો મને નહીં ખબર પડતી છોકરાને ક્યાંથી ખબર પડશે આ તો મને નહીં ખબર પડતી ચલો બાર છે આ અગિયાર છે બરાબર આ ચાર છે આ નવ છે ચાલો આવી રીતે જે છે સંખ્યા તમારા સમક્ષ પ્રસ્તુત છે મેં સંખ્યા લખી છે બગા જોઈ લો હવે હા બરોબર હવે જુઓ બધામાં એટલે જો આ ચોરસના ભાગમાં તો છે ત્રિકોણના ભાગમાં પણ છે સર્કલના ભાગમાં પણ છે આટલું પોર્સન આવે એટલું જ મેં તમને જુઓ વીસ ચૌદ અઢાર તો કે વીસ ચૌદ અઢાર અને પાંચ આઠ ને ચાર બાર ને પાંચ સત્તર સત્તર વાળો એક ઓપ્શન છે ચલો બીજું કોઈ રહી નહીં જતું ને એ જોવાનું જો હા આટલા છે પહેલાં ચલો તો વીસ આઠ ને ચાર બાર ને પાંચ સત્તર વધી પડી એક બે ત્રણ ચાર અને પાંચ સત્તાવન જ ટોટલ થાય ઓપ્શન નંબર બી સો ટકા તમને નહીં દેખાતું હોય એના કારણે આપણે જે છે મેં અહીંયા લખી આપ્યું છે આ બધી સંખ્યા છે એમનો સરવાળો જ કરવાનો હતો બીજું કંઈ યસ ચલો આગળ વધીએ કઈ નીચે આપેલા શુદ્ધ સાચો શુદ્ધ શબ્દ નો સાચો શુદ્ધ શબ્દો યજનીસી ચલો ભાઈ ફટાફટ જવાબ આપીશું આપણે બધા કે રોજ નિશી કઈ રીતે લખાય સાહેબ આમાં કેવું હોય ખબર છે મોટા ભાગના વિદ્યાર્થીઓ એમને એક તો સોમાં ખબર નહીં પડતી હોતી બરાબર એટલે જ લખો થાય પણ મોટા ભાગે જયારે તદભવ શબ્દ હોય ને ત્યારે બંને ઈ આ રીતે લખાય કીડી ખીલી છીણી બરાબર બરાબર હા એટલે સિમ્પલ વસ્તુ છે તમે જુઓ સાહેબ તદભવ શબ્દ બધા રીતે એટલે સાહેબ તો એટલે એટલે સિમ્પલ વસ્તુ છે યાદ રાખજો તો હવે જુઓ સાહેબ તમે આના આના તો કેન્સલ કરજો એમાં કયો સો હા સટકોણ નો આવે કે શરણાઈ નો શરણાઈ નો સાહેબ શરણાઈ નો સો આવે એટલે વાર્તા પૂરી થઈ જાય આપણી યસ રોજ નિયમ વેરી ગુડ યસ સરસ સરસ ખુબ સરસ

એટલે તમે આની અંદર જો પ્રિપેરેશન કરવા માંગતા હોય બીજું આ જીવન સાહેબ અમદાવાદમાં રહેવાનું મેગા સિટીમાં સાહેબ યસ બરાબર આ જીવન અમુકને અમદાવાદ શોખ હોય અમુક અમદાવાદ થી કંટાળો અમદાવાદમાં તો મારા પપ્પા ગામડે જેવા દાડો ના ટકે એટલે એવા તો ફોર્મ જ ના ભરે આખી જિંદગી અમદાવાદમાં માં રહેવાનું શું આવા એટલે ઘણા એટલે એ વસ્તુ શું અર્થ છે ને અમદાવાદ માં રહેવાનું પસંદ હોય એ લોકો જ પાછા ફોર્મ ભરે એટલે એની બેચ આપણે સાહેબ પંદર હજાર નવસો નવ્વાણું રૂપિયા ચાલુ કરી છે પરંતુ પ્રથમ એકસો એક વિદ્યાર્થીઓ માટે અત્યારે હોલી ઓફર ચાલે છે પચીસ માર્ચ સુધી બેચ ચાલુ થાય છે ફર્સ્ટ એપ્રિલથી

પોલીસ સ્પેશિયલ 50% પરસેન્ટ ડિસ્કાઉન્ટ છે ખાસ ભૂલતાની પચીસ તારીખ સુધી ન જ છે વેકેન્સી આયેલી છે તો તમે અહિયાં જોઈ શકો છો બરાબર તો તમે સાત હજાર એ પણ બેસ્ટ છે ત્યાં આઠ હજાર નવસો છે ત્રણસો ચોરાણું વેકનિસ સાહેબ આ વખતે તો એમજી વિશે ને પીજી વિશે ડીજી છે ધડાડી બોલાવે વાયર વાળા એક બાજુ સિવિલ વાળાની એક બાજુ વા વાહ શ્રેણીપૂર્ણ કરો સાહેબ ડબલ્યુ એક્સ ડેસ ડબલ્યુ ડબલ્યુ ડેસ ડેસ આ તો સોંગ જેવું થઈ ગયું સિમ્પલ છે સાહેબ રે રે સમજો અહીંયા એક્સ આવે સાહેબ મને ખબર મને ખબર આવે સાહેબ આ શ્યોર ના લે એવું બધું નહીં આવતું હોય સાહેબ જસે ચલો ચલો ચાલો હવે સાહેબ અહીંયા છે ડબલ્યુ એક્સ એક્સ ડબલ્યુ એના પછી એક્સ હશે પણ આ વાય જો હોય ને સાહેબ અહીંયા જુઓ અહીંયા એક વખત ડબલ્યુ આવ્યો અહીંયા બે વખત આયા પછી અહીંયા જુઓ તો બે વખત એક્સ છે એનો મતલબ કે કઈક તો ડબલ થઈ રહ્યું છે ને હા એ વસ્તુ છે કઈક તો ડબલ થઈ રહ્યું છે સાહેબ એટલે આને આવું કહેવાય સાહેબ ડબલ્યુ એક્સ વાય બે વખત બે વખત કઈક તો લોચા છે જો ડબલ્યુ પછી જે છે બે વખત ના આવો તો ડબલ્યુ એક્સ તમે જે કેતા પેટર્ન સાચી પડે ચલો અહિયાં ઓપ્શન આપણે વાય મારા એ બધા મારા જેવા એનો મીનિંગ કેવો મારા જેવું ના રહો સન્ડે ભાઈ એક મહિનો ચાલવાની છે પરીક્ષા

હા સાહેબ આન્સર આવી ગયો બત્રીસ વેરી ગુડ દેવ ઠાકોર સરસ 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 વાહ વાઈ વાહ એ ભાઈ પાંચસો પાર તો લઈ જે છે જવ મહિનો પરીક્ષા ચાલવાની પાંચ લાખ ફોર્મ ને પાંચસો જણા તૈયારી નહીં કરતા બોલો સાહેબ ચાલો ક્વેશ્ચન નંબર એટલે ચોવી કે છે આશિષ ભાઈ કે ફાઈનલ હો પેલા આશિષે કીધું ચોવી એટલે હવે સાહેબ મને ડાઉટ લાગે છે હવે સમજાવો ધ્યાનથી હવે મિત્રો કોઈ મગજમારી મારી નહીં પેલા અહિયાં સમજજો બીજો ચોરસ બનાવું આવી રીતે તો આ ચોરસ ના પણ આઠ ત્રિકોણ બને 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 યસ પણ જ્યારે આ બંને ને ભેગા કરું વેલ્ડિંગ મારું ને તો આવા બે ત્રિકોણ નવા બન્યા કરો સર્જન થાય આઠ ને આઠ સોળ અને બે અઢાર થયા ખાલી સાહેબ આ ચોરસ ના જો હવે ત્રિકોણ ને ઉપાડું સાહેબ હવે ત્રિકોણ ની વાત છે ત્રિકોણ ની ગેમ સમજાવું સાહેબ ત્રિકોણ આ રીતે હોય ને સાહેબ

મો એ ચમથ્યું ખબર સાહેબ જો આ બંને નું પતાયું આ બંને નું પતું બંને કોણ કરશે જોઈન્ટ કરે ને એટલે સાહેબ આવું કઈક ઘટના ચાર ગણવા પડે તો ચાર એક થાય એના વગર નો થાય મને ખબર હતી લોકો સાહેબ ચોવી ટીક કરે છે વાહવા ચાલો ચાલો મજા આવી ગઈ યસ મોય મોય હા એટલે તો એમને સાહેબ કોન્સેપ્ટ સમજાવ્યો આના આઠ બને આના આઠ બને આના બે બને આ ટ્રીક આ ટ્રીક બંને ટ્રીક ભેગી થઈ પછી આગળ ચાલે પેલા પાર્ટી એમને એમ નો ચાલે ચાલો હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો ગુજરાતીનું એ હય પૂરું સાહેબ નહીં વાંચવું આગળ વાંચવું જ નહીં ગુજરાતીનું અંગ્રેજી કરો ભાઈ સડન ચેન્જ ઇન ધ વેધર સાહેબ ડખો એક જ છે કયો ખબર છે

અહિયા આ આપેલું છે કોમ્બિનેશન તમારે સેટ કરવાનું છે સાહેબ સાતસો વીસ કહી રહ્યા છે પેલા પાર્ટી ધબડાટી બોલાઈ રહી છે સાહેબ તો અહિયાં જે છે ને સાહેબ આ બોતેર જોઈને જ લોકોના મનમાં લાડવો ફૂટી જાય બોલો અને આ પ્રશ્ન આવો ઘણી વખત પૂછાયેલો છે ચાર ગુણ્યા બે એટલે કેટલા સાહેબ ત્રણ ગુણ્યા ત્રણ એટલે નવ પછી આઠ ગુણ્યા નવ કરે એટલે કેટલા થઈ ગયા નવ ચોક છત્રીસ દસ ગુણ્યા બે વીસ છત્રી ડબલ બોતેર છ ગુણ્યા બાર એકસો ને વીસ છ એકાદ છ બાર છ બોતેર સાતસો ને વીસ જીરો એકાદો વધારે ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું જો જીરો એકાદો વધી ગયો ને તો આપણે જે છે મેરિટ માંથી સીધા બાર ફેંકી જઈશું ભાઈ ધ્યાન રાખજો વાહ હાલો હવે ભાઈ અને બહેન ની સરેરાશ ઉંમર છવ્વીસ વર્ષ છે જો ચાર વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર સાત જેમ આઠ હોય તો ભાઈ ની હાલ ની ઉંમર ગણાવો હવે સાહેબ જે છે સિમ્પલ લોજિક આની અંદર કે છે પહેલા યસ શું કીધું ભાઈ સાહેબ આપણને તો જે છે પ્રકાશ સર હમણાં કઈ જે ઓપ્શન ને જે છે થોડી મગજમારી કરીએ તો ખરા છે હા સર હવે જો ભાઈ અને બહેન ની સરેરાશ ઉંમર કેટલી સાહેબ 26 વર્ષ એટલે 26 2 એટલે ટોટલ કેટલી થાય સાહેબ 52 થાય હમ ટોટલ કેટલી થાય સાહેબ 52 52 થઈ ગઈ હવે ચાર વર્ષ પછી એનો મતલબ ભાઈની ચાર વધે ને બહેન પણ કેટલી વધે ચાર જ વધે ચાર ને ચાર બીજી કેટલી વધી ગઈ આઠ એટલે કેટલા વર્ષ થઈ ગયા સાહીઠ એટલે સાહીઠ વર્ષ ની ઉમર છે હવે શોધવાની કોની સાહેબ ભાઈ ની ભાઈ એટલે કેટલો ભાગ કેવાય સાત ભાગ કેવાય ટોટલ કેટલા તો કે પંદર ભાગ માંથી પતિ ગયું પંદર ગુણ્યા ચાર સાઈઠ સાત ગુણ્યા ચાર અઠ્યાવીસ ગજબ ગજબ આવી રીતે શાંતિથી કઈ જ નહીં પેલા ઉમર છવ્વીસ ઉમર વાળા દાખલા સાહેબ એમને પૂછાવાના જ છે અને સાહેબ ઉંમર વાળા દાખલા મારા મત પ્રમાણે જો ગુણોત્તર પ્રમાણે આવડતું હોય તો સૌથી ઇઝી દાખલા સૌથી ઇઝી પડી જશે અને એટલે ના આવડે સાહેબ જો આમાં એવું તો હું ના કહી ઓપ્શન થી ગણજો કારણ એવું છે કે તમારી જોડે ટાઈમની મગજ મારી જબરજ ઓપ્શન વાળો ઓપ્શન ક્યારેથી ઉપયોગ કરી શકે જેનું કેલ્ક્યુલેશન બહુ સ્ટ્રોંગ હોય યસ બરોબર આમાં ચારે ચાર ઓપ્શન તમારે ચેક કરવાના થાય તો હેરાન થઈ શકો છો તો ઓપ્શનની ગેમ એના માટે પ્રેક્ટિસ જરૂરી છે પ્રેક્ટિસ વગર ઓપ્શન ટ્રાય ના કરાય તમારી જોડે જો સમય બે કલાકનો હોત ને તો હું તમને કહે ભાઈ ઓપ્શનથી ગણો એક કલાકમાં અડધાને તો પેપર જોવાશે પણ નહીં માં આવતા સંવેદનો અનુભવો તેના કારણો કાર્ય કારણના સંબંધો સમજવાના તેમાં રહેલા શ્રેય અને નોખા પાડવા સાચી કેળવણી આ સારા સાર વિવેક કેળવે છે સિમ્પલ વસ્તુ છે સાચી કેળવણી શું કેળવે તો વિવેક કેળવે માટે માત્ર પોતાને સુખ શાંતિનો ભાસ થાય અને શ્રેયથી પોતાને સમાજની અને પ્રકૃતિને પણ લાંબા કાળ સુધી સુખ શાંતિ પ્રાપ્ત થાય સારા સાર વિવેકના ચાર પગથિયા છે પહેલું પગલું સંવેદનશીલ હૃદય પહેલું પગલું સંવેદનશીલ હૃદય માનવ માત્ર પ્રત્યે કરુણ ભાવે જોવાની દુઃખની વેદના પોતાની બનાવવાની આવડત કેળવવાનું બીજું પગલું યાદ રાખવાનું છે બનતા બનાવો પ્રસંગોને તટસ્થ વૃત્તિથી જોવા સમજવાની આવડત આવડત કેળવવાનું છે ત્રીજું પગલું જે છે એ સાર અસાર જુદા પાડવા માટે જરૂરી બૌદ્ધિક ક્ષમતા કેળવવાનું છે અને ચોથું પગલું જે છે એ સાર કાં તો સાચ જે છે તમારું જે સાચ સાચું કાં તો સત્ય જે છે એ સત્યના રસ્તે ચાલવા માટે જરૂરી ક્ષમતા તથા કાર્ય કૌશલ્ય કેળવવાનું છે ચલો ભાઈ ફટાફટ જવાબ આપી હવે કેળવણી કેળવણીનું મુખ્ય કાર્ય કયું મેં સાહેબ ટીક કરી દીધું બોલો જવાબ કેળવણી નું અહીંથી વાંચો સાહેબ સાચી કેળવણી આ સારા સાર વિવેક કેળવ છે સાચી કેળવણીનું મુખ્ય કાર્ય સાહેબ વિવેક કેળવવાનું છે વિવેક બરોબર આ ઘડા કે શું કે નોકરી મેળવવાનું એટલે નોકરી મળેની ભણવાનું સાહેબ રીઅલી માં મેન કારણ આ છે કે આપડામાં શિસ્ત આવે આપડામાં વિવેક બુદ્ધિનો વધારો થાય બરાબર આપણે ક્યાંક ના ક્યાંક શું કહેવાય મેનર્સ વાળા માણસ બની એ રીઅલી ભણવાનું મુખ્ય કારણ છે એના પછી ગોણ કાર્ય છે કા ઓકે ડન કે આપણે એ સ્કિલનો ઉપયોગ કરીને પછી નોકરી મેળવીએ ને હા તેના હા સાહેબ બરાબર ચલો કમ્પ્યુટર કેવી રીતે ક્વેશ્ચન આવશે એ આવશે ચલો આગળ જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ પ્રે કયા પ્રકારનું કાર્ય થાય છે પ્રે ચલો ભાઈ ફટાફટ જવાબ આપજો જો જો સાહેબ હો વાંચું પડે પ્રેથી ઘડીક ટૂંકા ગાળા માટે માત્ર પોતાની સુખ શાંતિનો ભાસ થાય અને પોતાને સમાજ અને પ્રકૃતિ ને તમારો જવાબ છે ટૂંકા ને સાહેબ આવી ગયો સાહેબ ટૂંકા નું એટલે આ એક વખત એટલે સાહેબ એમાં કેવું હોય ખબર સાહેબ હું એવું માનું છું સાહેબ આને ઉલટી દિશામાં પેલા ચાર પ્રશ્નો વાંચવાના પહેલા પ્રશ્નો જોઈ રહ્યો કેટલા પ્રશ્નો ખાલી નજર માર લેવું આ પ્રશ્નો પૂછે પૈ ફકરો વાંચવાનો સાહેબ આની અંદર મજા આવે ઇંગ્લિશ ની અંદર આવું કરતા હતા સાહેબ પેલા જમ્બલ ની જયારે એસએસસી માં જે છે બેન્કિંગમાં પેલા ક્વેશ્ચન વાંચી લેતા પછી જ આપણે જવાબ આપીએ કોડિંગ ડીકોડિંગ માં આવો પ્રશ્ન આવે તો પણ હું સાહેબ એવું જ કરું છું ચલો આગળ જઈએ નેક્સ્ટ ત્રીજો પ્રશ્ન શ્રેય અને પ્રેયથી કઈ રીતે જુદું પડે છે શ્રેય અને પ્રેયથી કઈ રીતે જુદું પડે છે સારું છે ટૂંકા ગાળવાનું છે સર્વને સુખ શાંતિ આપે છે શ્રેય એ

સારા સાર કેટલા પગથિયા છે વિવેક ખરા એના કેટલા પગથિયા આપેલા છે ચાર પગથિયા છે કેટલા પગથિયા ચાર પગથિયા આપેલા છે કેટલા પગથિયા આપેલા છે આપણને ચાર પગથિયા આપેલા છે ધ્યાનમાં લઈશું આપણે ચલો આગળ જઈએ નેક્સ્ટ જો મિતાલી અને મીનાક્ષીની હાલની ઉંમરનો ગુણોત્તર હૈ ભાઈ ગુણોત્તર જ આવ્યો સાહેબ પાછો સાત જેમ નવું છે વાહ ભાઈ મીનાક્ષી થી ચાર વર્ષ મોટી છે હા બરોબર સાહેબ તો ચાર વર્ષ પછી મીનાક્ષી ની ઉંમર કેટલી સાહેબ અહીંયા જે આપેલું છે ને આપણે એની જ વાત કરીએ તો આ જે છે સાહેબ મિતાલી છે આ મીનાક્ષી છે ઓકે ચલો આ બંનેની ઉંમરનો ગુણોત્તર સાહેબ આપ્યો છે સાત જેમ નવો આપેલો છે હવે અને મીનાક્ષી મિતાલીથી જે છે ચાર વર્ષ મોટી સાહેબ મિતાલી કરતાં મીનાક્ષી ચાર વરસ મોટી એટલે જો સાહેબ સાતના નવ બે ભાગનો વધારો સામે ચાર વરસ કહેવાય તો એક ભાગ એટલે બે વરસ થઈ ગયા પ્રશ્નો પૂરો થઈ ગયો તમારો તો આ મિતાલીની ઉંમર હોય સાતના ડબલ કરી નાખો એટલે ચૌદ વરસ કહેવાય આ નવ ના ડબલ કરી નાખો એટલે અઢાર વરસ કહેવાય તો ચાર વરસ પછી મીનાક્ષી ની ઉંમર થાય અઢાર ને ચાર બાવીસ ઓપ્શન નંબર સી તમારો જવાબ પતી ગયો કઈ ગણવાનું પણ નહોતું ડાયરેક્ટ જ જવાબ હતો કેમ કે અહિયા જે છે આની પણ કઈ જરૂર છે નહી બાવીસ ચલો આગળ વાત કરીએ બે વર્ષ પહેલા રાજુ ની ઉંમર તેના પુત્ર ની ઉંમર થી ચાર ગણી છે જો એક વર્ષ પછી તેની ઉંમર તેના પુત્રની ઉંમરથી થી ત્રણ ગણી થઈ જાય છે તો હાલમાં તેમની ઉંમર વચ્ચે ઓફિશિયલી ગણાય તો આ રીતે કહેવાય બે વર્ષ પહેલા ધારો કે આ જે છે રાજુ છે અને આ એમનો પુત્ર છે તો હવે શું કીધું રાજુની ઉંમર તેના પુત્રની ઉંમરથી ચાર ગણી ધારો કે આ બે વર્ષ પહેલા હાલમાં આવો એટલે કેટલા વર્ષ ઉમેરવાના સાહેબ બે વર્ષ એટલે ચાર એક્સ પ્લસ બે કહેવાય આને એક્સ પ્લસ બે કહેવાય આગળ વધુ તો થાય ચાર એક્સ પ્લસ ત્રણ થાય અને આ પણ એક્સ પ્લસ થશે તો એક વર્ષ પછી તેમની ઉંમર તેના પુત્રની ઉંમરથી ત્રણ ગણી થશે તો એના પિતાની ઉંમર જે છે થ્રી એક્સ થશે ત્રણ ગણી થશે તો આ બંનેનો ગુણોત્તર લો તો ત્રણ જેમ એકનો કહેવાય બસ આ સોલ્વ કરવાનું થાય તો ચાર એક્સ વત્તા ત્રણ ત્રણ એક્સ વત્તા નવ તો એક્સ બરાબર કેટલા થઈ ગયા સાહેબ છ થઈ ગયા એક્સ બરાબર કેટલા થઈ ગયા છ હાલમાં તેમની ઉંમર વચ્ચે તો સાહેબ અહીંયા છ ગુણ્યા ચાર ચોવીસ ચોવીસ ને બે કેટલા થઈ ગયા સાહેબ છવ્વીસ એક્સ વત્તા બે છ ને બે કેટલા થઈ ગયા આઠ છવ્વીસ અને આઠ એટલે કેટલાનો તફાવત આવે અઢાર કેટલાનો તફાવત આવે સાહેબ અઢાર આ બેઝિક મેથડ છે પેલા એક વર્ષ પછી આવી રીતે તમે જે છે સ્ટાર્ટિંગમાં ગણતરી કરતા હોય તો આ રીતે એના બેઝિક સ્કિલ થી ગણતરી કરી શકો છો જે ડેટા આપ્યો છે એ પ્રમાણે તમારે ખાલી ગણવાનું છે ભાઈલા ચલો આગળ વાત કરીએ હવે ગયા કામ થી ઓ હવે તમે જે છે અહીંયા સમજો નીચે આપેલ પાઇ ચાર્ટ જે છે છ જુદી જુદી શાળાઓમાં પુરુષ શિક્ષકોની કુલ સંખ્યાની ટકાવારીનું વિતરણ દર્શાવે છે તમામ શાળાઓમાં કુલ પુરુષ શિક્ષકો આઠ છે તો આ બધા શિક્ષકો મળીને કેટલા થાય પહેલા આઠ હજાર પુરુષ શિક્ષકો શિક્ષકોનો ગુણોત્તર તો શાળા એ ની વાત કરીએ તો મેલ અને ફિમેલ નો ગુણોત્તર કહેવાય બે જેમ પાંચ અને સ્કૂલ બી ની વાત કરીએ તો આ જે છે મેલ અને ફિમેલ ગુણોત્તર કેવાય ચાર જેમ ત્રણ હવે આપણને આપેલું છે પહેલા સમજો કુલ શિક્ષકો કેટલા હતા તો કે સાહેબ આઠ હજાર ચારસો એમાં એમાં કેટલા હોય તો કે દસ ટકા તો એના દસ ટકા એનો મતલબ થઈ ગયો કેટલા થઈ ગયા આઠસો ને ચાલીસ શું થઈ ગયું ચાલીસ દસ ટકા બે ભાગની કિંમત થઈ આઠસો ચાલીસ તો ભાઈ પાંચ ભાગની કિંમત કેટલી થાય પાંચ ગુણ્યા આઠસો ચાલીસ ભાગ્યા બે બે ભાગ ચાલે તો ચારસો વીસ ચલો બે ગુણ્યા પાંચ દસ ચાર પંચ ને વીસ ટકા એટલે થઈ ગયા સોળસો ને એસી પ્રશ્ન થોડોક લેન્ધી છે પેલા સોળસો ને થઈ ગયા બી ની અંદર હવે અહીંયા કહેવાય ચાર ભાગ ની કિંમત સોળસો ને ખાલી પુરુષો તમને મળી રહ્યા છે પુરુષ જ તો ત્રણ ભાગની કિંમત બે ગુણ્યા ત્રણ છ અહીંયા કઈક બાફ્યું નહીં ને આપણે હા પુરુષ અને ઓકે ચલો ચલો બે ગુણ્યા ત્રણ છ ચાર ગુણ્યા ત્રણ બાર તો બારસો ને સાહીઠ જતા રહે તો તમે કઈ શકો છો પરીક્ષાની અંદર પૂછાય તો હું તમને સ્પેશિયલી સલાહ આપીશ કરવાનો બરોબર આ તો છે એટલે શાંતિથી આપણે ભણીશું એટલે ખબર પડે સ્કીપ કરવાનું કારણ શું છે કે જો ટાઈમ વધે તો પાછું આવવાનું પાંચ દાખલા કેલ્ક્યુલેશન બહુ છે આ હાઈ લેવલ નો ક્વેશન કહી શકાય હાઈ લેવલ એટલે સાહેબ સમય વધારે આપ્યો હોય ત્યાં બીજું કઈ નથી ભારે પ્રશ્ન નથી પણ આ સાહેબ ગણતરી કરવામાં કેવું છે સાહેબ થોડુંક સમય સો ટકા અઢારસો ને વીસ છે તો શાળા એફ માં સ્ત્રી શિક્ષકો ની સંખ્યા કેટલી હવે સાહેબ આમાં આ દાખલો ગણાય હા સમજો સાહેબ આની અંદર જે છે આ દાખલો ખબર પડી જાય કે આ ચોર્યાસી ગુણ્યા અઢાર કરો આઠસો ચાલીસ થઈ ગયા આઠ ચોક બત્રીસ ત્રણ અઠ્યો ચોસઠ અને ત્રણ સડસઠ થાય એટલે બે સાત ને ચાર અગિયાર આઠ ને સોળસો ને બાર જેવું થયું પંદર પંદરસો ને બાર સાહેબ તો એનો મતલબ આ પંદરસો ને બાર થયા પણ સાહેબ આ પંદરસો ને બાર કોની સંખ્યા મળી ખબર સાહેબ પુરુષ ની સંખ્યા મળી તો ટોટલ કેટલા હતા સાહેબ અઢારસો ને વીસ

શાળા એ સી અને માં પુરુષ શિક્ષકોની કુલ સંખ્યાની ટકાવારી કેટલી તો આમાં ડાયરેક્ટ જવાય એ આ સી અને એફ તો જુઓ દસ અને ચોવીસ ચોત્રીસ ચોત્રીસ અને અઢાર કેટલા થઈ ગયા બાવન ટકા પુરુષો કહેવાય તો એનો મતલબ શું થઈ ગયો પહેલા ચોર્યાસી જે છે એના તમારે કરવાના છે બાવન ટકા ટકા માટે કહેવાય સો સરેરાશ માટે કહેવાય ભાગ્યા ત્રણ કેમ કે છે રહ્યા રહ્યા તો 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 ચલો હવે જે તમે વડે ચાલી શકો આવે ગુણ્યા બે બાર થાય ચલો છવ છવીસ બે ગુણ્યા ઓકે ત્રણ ગુણ્યા બે ચોવીસ છ આઠ આવે અઠ્યાવીસ આવે બોકા હા અઠ્યાવીસ જો અઠ્યાવીસ ગુણ્યા મેં પચાસ કર્યા તો ચૌદસો ની આસપાસ તમારો જવાબ આવે તો ચૌદસો ની આસપાસ જવાબ છે એવો ઓપ્શન ડી છે બસ આ રીતે ખાલી તમારે ગણવાનું હતું બીજું કંઈ નથી અંદર ઓકે

સ્કૂલ કેટલા હતા તો કે તેરસો ને ચાલીસ હતા તો સ્ત્રીઓની સંખ્યા કેટલી થઈ ગઈ તો પુરુષ શિક્ષક નો ગુણોત્તર સ્ત્રી શિક્ષક એટલે કેટલા કહેવાય પહેલા પાંચસો બરોબર સ્ત્રી શિક્ષક એટલે કેટલા કહેવાય આઠસો ચાલીસ જીરો જીરો બે ભાગ ચાલે તો પચીસ બે ભાગ ચાલે તો બેતાલીસ પચીસ જેમ બેતાલીસ તમારો જવાબ આવે જવાબ કેટલો આવે પેલા બેતાલીસ જેમ પચીસ કે પચીસ જેમ બેતાલીસ પચીસ જેમ બેતાલીસ ઓપ્શન નંબર આવે અહીંયા ઓપ્શન જો કોઈ બરોબર અહીંયા ઓપ્શન નંબર એ નહી આવે આપણે જે છે ઓપ્શન જે છે એને ચેન્જ કરીએ છીએ પેલા ઓપ્શન નંબર બીજ તમારો જવાબ આવે

પુરુષો કરતા પચાસ ટકા વધારે તો પુરુષોની સંખ્યા છત્રી અને છત્રીસ કેટલા ટકાનો વધારો જોઈએ તમારે બોતેર ટકા લાવવાના તો અહીંયા જે હતા ને ચોર્યાસી સો એના તમે બોતેર ટકા લઈ નાખો તમારું કામ થઈ ગયું તો ઇનડા સાહેબ સમજો ને ત્રીસ ટકા બાદ કરી નાખો તો આઠસો ચાલીસ આઠસો ચાલીસ આઠસો ચાલીસ ત્રણ વખત બાદ કરો એ પ્રમાણે તમારો જવાબ થઈ જાય અથવા ચોર્યાસી ગુણ્યા બોતેર કરી નાખો તો સાત ચોક અઠ્યાવીસ આઠ વાળા જે છે ઘણા બધા ઓપ્શન છે સાહીઠ અડતાલીસ જ તમારો જવાબ આવશે ઓરલી ગણતરી થઈ શકે છે આ ડીએ તમે ભણેલા હોય તો આના એવું ના કરે કે આના દસ ટકા આના વીસ ટકા આના ટકા નીકાળું પછી વધારું વધારવાની જરૂર જ નથી એના દસ ટકા વીસ ટકા ત્રીસ ટકા થઈ ગયા એના વીસ ટકાનો વધારો છત્રી ટકા થાય ટકામાં તો બોતેર ટકા કિંમત જોઈએ બસ વાત પૂરી થઈ ઓકે હવે લાસ્ટ હા ચલો પેલા એક કામ કરો ભાઈલા બધા જે છે જાગૃત અવસ્થામાં આવી જાઓ ક્વેશ્ચન નંબર હવે જે તમારી સમક્ષ આવી રહ્યો છે ને સાહેબ એ મેન સાહેબ આનું રહસ્ય છે પાંચ ગુણ નું રહસ્ય તમારા સમક્ષ આવી રહ્યું છે વિદ્યાર્થી મિત્રો

વાંધો નહીં હાલો ચલો મિત્રો પ્રશ્ન જબરજસ્ત તમારા સમક્ષ ચલો એક સાંકેતિક ભાષામાં ઈજ નો કોડ શું થાય બરોબર આને કહેવાય માહિતીની પર્યાપ્તતા મિત્રો જોઈ લો આ પૂછાશે જ પરીક્ષાની અંદર સો એ સો ટકા એની અંદર તમારે ઈજનો કોડ જોઈએ છે તો સૌથી પહેલાં મહત્વનું શું છે ધારો કે ચલો હું તમને જે છે થોડું ઘણું જે છે રસ્તા સારા કરાવી આપું ચલો આ નથી ચલો મને જણાવો વિધાન જવાબ આવે છે કે નહીં જવાબ આવે કે ના આવે પેલા મને ને નો કોડ ઓ ભાઈઓ અને બહેનો આ રહ્યું ઈઝ એનો કોડ આ ત્રણ માંથી કયો પહેલો બીજો ત્રીજો કયો તો પહેલા વિધાન થી જવાબ ના આવ્યો મારો

માત્ર વિધાન એક જવાબ પર્યાપ્ત હોય માત્ર વિધાન બે નથી ભાઈ પર્યાપ્ત હવે તો શું કે સાહેબ હવે આ બંનેના દરવાજા ખોલું બંનેને ભેગા કરું તો મળી જાય આ બંને બંનેમાં કોમન હોય તો તમારો જવાબ આવે આવે ને આવે અહીંયા પ્રિન્ટિંગ એરડ આને સમજી લેજો પેલા આ એસ એચ આઈ હશે બરાબર આને પ્રિન્ટિંગ આ અથવા ટી અહીંયાથી ઉડાડી દો પેલા ટી ઉડાડી દો બંનેમાંથી એક હશે

સાત એક સાત એક કેવાય બરોબર તો હવે વોટર નો કોડ સાતલો કેકડો

નાના સાહેબ અરે સાહેબ હજુ એક હાલો ચલો ના સાહેબ ચલો હાલો હાલો કોની હતું હવે ક્યાં જવાનું હવે સાહેબ તમે આવી રીતે કીધું ને કે ભાઈ આ જોશો જ નહીં આ જુઓ આ જુઓ પાંચ સાત દાખલા ગણો ને પછી તમારે જોવાની જરૂર ના પડે પછી તમારું માઇન્ડ ક્લિયર ચાલો

પી ની વિવાહ પતિ સાથે થયો છે તો સાહેબ પી ના જે મમ્મી છે ને મમ્મી એમના વિવાહ કોની સાથે થયા જેના પતિ તો પછી જેના પતિ એટલે આની પત્ની જ ના હોય તો આના શું થઈ ગયા પત્ની તો પી ની માતા

પત્ની છે પેલું વિધાન કે અને જે એમના ભાઈ છે ચલો ફટાફટ જવાબ આપજો એમને કેટલા બાળકો છે આવો પ્રશ્ન પૂછેલો છે ભાઈ એમને કેટલા બાળકો છે સાહેબ બહાર નું કઈ નહીં વિચારો બહાર નું વિચારો તો ગયા તમે વિધાન નંબર એક અને વિધાન નંબર બે બસ આજ માહિતી ની પર્યાપ્તતામાં બધું આવો ભાઈ પટેલ રાધિકા બરોબર ઓફિશિયલી કહેવા જઈએ તો લગભગ પ્રશ્ન ના આવી શકે પણ પૂછે તો તમે કઈ કહી શકવાના નથી એચ એક્સ ની એક માત્ર દીકરી છે એચ જે છે એક્સ ની એક માત્ર દીકરી કોણ છે એચ છે જે જે મતલબ બીજો વ્યક્તિ થાય એટલે કહેવાય એક્સ એ કેવાય પત્ની છે તો એક્સ જે છે એ શું કહેવાય પત્ની છે છે તો તો કેટલા બાળકો કેવાય દીકરી કીધી હતું તો દીકરા ગમે તેટલા હોય શકે કે નહીં એલા ધ્યાનથી સમજજો શું કીધું તું સિલોક્સ આવશે હજુ તો કેટલા પાસઠ પ્રશ્નો આવશે ને ચાલી ને પંદર હા હજુ હવે આવશે સિલોક્સ ની બધું હવે આવશે પેલા ડેન્જર હવે જ આવશે હા એટલે હવે શું થયું પેલા સાહેબ કીધું એક્સ ને એક માત્ર દીકરી છે મતલબ દીકરા ગમે તેટલા હોય શકે તમે કહી શકો એમને કેટલા બાળકો છે ના ખબર પડેલા ખાલી દીકરી નો જ ઉલ્લેખ કર્યો છે પહેલા વિધાન થી જવાબ આવે નહીં હવે વિધાન નંબર 2 કે અને જે એમના ભાઈ છેલો લો ભાઈ કે

સાહેબ માહિતીની પર્યાપ્તા માટે ચેપ્ટરનું બેઝિક ફંડા ક્લિયર હોવાનું કાલે સાહેબ વર્કશોપમાં લેકચર હતો વર્કશોપની અંદર જે છે મેં એક દિવસમાં ત્રણ ચેપ્ટર ચલાવ્યા હતા બે કલાકમાં કોડિંગ ડીકોડિંગ દિશા અંતર બરાબર ક્રમ કસોટી પ્રમાણની તુલના ચાર ચેપ્ટર બે કલાકમાં ચલાવ્યા હતા મેં જે હું આઠ કલાકમાં ચલાવું બે કલાકની અંદર મેં શાંતિથી બેઝિક જ સમજાવ્યું આમાં આવું આવે પછી રાતે હું ડીએસના પ્રશ્નો લઈને જોઉં અડધો કલાક તો એમને કંઈ ખબર જ ના પડી પછી મને થયું મારે સ્ટ્રેટેજી બદલવી પડશે સ્ટ્રેટેજી બદલી બે દાખલા ગણાય પછી કે એમ કોણ સાહેબ આવું કરવાનું હતું કે પછી બધા સેટ થયા એટલે આ શું એ મેન્ટાલિટી હય શું લખવું આમાં શું ઘણા લોકો શું કે સાહેબ આવું હોધી નાખું ખરો પણ આમાં જવાબ કઈ રીતે લખો એ ખબર નહીં પડતી હા એ જ એમને પછી કાલે ને કાલે કાલે સાહેબ એક પ્રશ્ન ને કાપીને અડધો બનાવ્યો પછી બીજો અડધો કરી એ રીતે સેટ કરીને બધાને કરી દીધો ઓગણ ચાલીસ એકસો ને બાર ડેસ અને સો મિત્રો તમારો જવાબ બરોબર ચાલી કરતા વધારે પ્રશ્નો ના હોય તો સારું છે જ ફટાફટ એકસો ચાર ખોટો પેલા એકસો ત્રણ હમ વન એન્ડ ઓનલી વન જીરો થ્રી જવાબ આવે અવાજ ગયો અવાજ ગયો પેલા અવાજ હા અવાજ ગયો તો એમાં બીજું કોઈ કારણ ન હતું સાહેબ ખાલી એવું કહેતા હતા કે હવે તમારો કોઈ પ્રશ્ન નહીં કે તો સાહેબ તમારે જવું હોય તો જઈ શકો એ આવે છે તો પણ થાય કે પણ હવે શરૂઆત થી આયા તો સાત ની વાત આ જોઈએ ચલો 6 માંથી 2 જાય તો સાહેબ 4 અને 4 માંથી 2 જાય તો 243 સાહેબ અમને તમે જે બોલ્યા હતા ને ધ્યાનથી સમજો તમે ધ્યાન નતું પણ હવે તમને આવશે થોડીક આગળ ટપાવરાઈ હતી આ વખતે ભાગા કરાયો સાહેબ ભાગ્યા ત્રણ ભાગ્યા ત્રણ ભાગ્યા ત્રણ એટલે સાહેબ કેટલા નો ઘટાડો નવ નો એકસો બાર માંથી નવ જાય તો એકસો ને ત્રણ પછી કેટલા ઘટાડો થાય ત્રણ બસો તેતાલીસ આ બંને સંખ્યા જોઈને તરત ખબર પડી જાય રાઈટ આન્સર એકસો ને ત્રણ આવશે કયો આવશે એકસો ને ત્રણ ચાલો ચલો અબ મોએ હોગા સાહેબ ફોરેસ્ટ માં આવો પ્રશ્ન પૂછ્યો વિચાર એવું નહિ સાહેબ વિચાર કરો ફોરેસ્ટ માં આવો પ્રશ્ન પૂછ્યા હતા અને ઇન કેવાય અસમાનતા જો ફોરેસ્ટ પૂછ્યા છે એનો મતલબ સીસી માં સો સો ટકા હશે સો ટકા આવે અને સાહેબ હજુ જે છે આની અંદર સાહેબ ગેમ કેવી ઈઝી છે જો સાહેબ એ હેઝ બી મતલબ એ એ બી કરતા મોટો છે તો આનો મતલબ થાય સાહેબ એ બી કરતા મોટો એટલે ગ્રેટર ધેન બી લખવું પડે આવી રીતે યસ પછી જો સાહેબ એ સ્ટાર બી નો અર્થ એ એ બી કરતા મોટો અથવા બરાબર છે ઇઝ ઇક્વલ ટુ બરોબર એ જે છે એ બી કરતા કા તો મોટો અથવા બરાબર એટલે આની કન્ડિશન આવી સાહેબ એ બરાબર બી હોઈ શકે

પાંચ સાઇન ચાલે તમારે ખાલી સમજવાનું હતું આ તો પહેલી વખત હતું એટલે આ બધી કથા કરી હવે આ કથા કરવાની ના હોય હવે ડાયરેક્ટ જવાનું હોય અને બીજો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો તમારા સમક્ષ પ્રસ્તુત કરું છું

કાર્ટૂન ક્યાંથી લાવો છો સાહેબ ક્યાંથી લાવો છો આ ભાઈ અમારા જે છે પીપીડી વાળા મિત્રો જે છે આખો દિવસ એની ઉપર રિસર્ચ કરતા હોય અમારા ચિરાગ ભાઈ અમારા ચિરાગભાઈ જે છે યસ

તો ક્યુ જે છે પહેલું વિધાન હાચું હવે એમ ડોલર પી તો આ રહ્યું એમ એ પી કરતાં નાનો છે એમ જે છે કોના કરતાં નાનો પી કરતાં નાનો થાય તો પેલા પી કરતાં નાનો થાય થાય ને થાય જ ગમે તે કરો

તો અંદર મેગેઝિન જવાના એનો મતલબ આ બંનેનો સંબંધ છે નહીં નહીં વિધાન કેટલાક જો કોઈ કેમેરા મેગેઝિન નથી કેટલાક કેમેરા મેગેઝિન કેવાય કે ના કેવાય પેલા તારણ જો હવે સાહેબ આમાં કેવું હોય જે છે ઇંગ્લિશમાં કેવાય બરોબર હવે જો કોઈ કેમેરા મેગેઝિન નથી કેટલા કેમેરા મેગેઝિન છે બંને એક જ વિધાન સ્ટેટમેન્ટ એક હાચું કયું હાચું એ મને ખબર નથી કારણ શું થયું જો સાહેબ હવે તમે ધારો કે આકૃતિ માનો તો કેમેરાને મેગેઝિન વચ્ચે સંબંધ થયો નહીં તો કોઈ કેમેરા મેગેઝિન નથી આ સેન્ટેન્સ સાચું કહેવાય પણ જો હું આ રીતે માનું તો હવે આ મેગેઝિન છે અહીંયા ટોપી છે તો આ વખતે હું કેમેરા આવી રીતે બનાવી શકું ના કેમેરા તો એનો મતલબ શું થયો સાહેબ કેટલા કેમેરા મેગેઝીન થયા કે નહીં સાહેબ

તો આપણે હવે રજા લઈએ છે આ જે રીતે પીએસઆઈ વંદન બેચ છે એની અંદર ખાસ પચીસ તારીખ સુધી નજ ડિસ્કાઉન્ટ અવેલેબલ છે પચાસ ટકા ઓકે મિત્રો હવે આપણે જવાબ તમારે કમેન્ટ માં જણાવવાનો છે જણાવવાનો છે અને ફાઈનલ જણાવવાનો છે ગમે તેવું થઈ જાય બરાબર આશા રાખું ત્રણસો વિદ્યાર્થીઓ છે

કોન્સ્ટેબલ પીએસઆઈ ની તૈયારી કરવા માંગતા હોય પીએસઆઈ કોન્સ્ટેબલ બરાબર તો એના વિશેની અત્યારે આપણે લિંક જે છે મિત્રો આપણે કોપી કરીને તમારા ઉપર પિન કરીએ છીએ ઓકે લિંક જે છે આપણે પિન કરીએ છીએ તો લિંક ઉપર તમે જે છે જોઈન થઈ શકો છો હમ ઓકે